विद्यार्थी मित्रों आ वीडियो में आपणे वाहकता विषे समझवानुं छे। वाहकता सिग्मा समझावी तेनो एकम अने पारिमाणिक सूत्र जाणवा। जो आपणे आगळना वीडियो में अवरोध विषे भणी गया, अवरोध नो व्यस्त एटले वाहकत्व जी ए पण शीखी गया, पछी अवरोधकता शीखी गया, हवे अवरोधकता परथी वाहकता। तो वाहकता कोने कहेवाय? याद रहे वाहकता तो अवरोधकता रोना व्यस्त ने अवरोधकता रोना व्यस्त ने वाहकता सिग्मा कहा जाए। એટલે આના પરથી સૂત્ર શું લખાય છે? વાહકતા સિગ્મા બરાબર અવરોધકતાનો વ્યસ્ત। એટલે અવરોધકતાનું સૂત્ર શું હતું? આર ઇન્ટુ એ અપન એ, તો અહીંયા થાય એલ અપન આર ઇન્ટુ એ। અવરોધના વ્યસ્તને વાહકત્વ કહેવાય, અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવાય। આ બધું કન્ફ્યુઝન ના રાખતા ક્લિયર રાખજો। ચલો હવે અવરોધકતા નું એકમ શું હતું? ઓમ ઇન્ટુ મીટર। ઉપર લઈ જાવ તો ઓમ ઇન્ટુ મીટર ઇન્વર્સ, અવરોધ નો વ્યાસ એટલે ઓમ ઇન્ટુ મીટર નો ઇન્વર્સ કરી દેવા એટલે વાહકતા નું એકમ થઈ જાય। અથવા આ ઓમ ઇન્વર્સ એટલે મો થાય, ઓમ નો વ્યાસ એટલે મો અને મીટર ઇન્વર્સ। અથવા એના પછી ત્રીજું છે સિમેન્ટ, તો સિમેન્ટ મીટર ઇન્વર્સ। બરોબર, ત્રણ એકમો છે, ઓમ ઇન્ટુ મીટર ઉપર હોય એટલે ઓમ ઇન્ટુ મીટર ઇન્વર્સ, કાં તો ખાલી ઓમને ઇન્વર્સ કરો એટલે ઊંધો કરો તો મો થાય અને મીટર ઇન્વર્સ, અને કાં તો સિમેન્ટ મીટર ઇન્વર્સ। ચલો પારિમાણિક સૂત્ર, તો અવરોધકતાનું પારિમાણિક સૂત્ર શું હતું યાદ કરો? 13/32। પણ અવરોધકતાનો વ્યસ્ત છે વાહકતા, તો સંજ્ઞા ઉપર લઈ જાય, માઇનસ હોય પ્લસ થઈ જાય, પ્લસ હોય માઇનસ થઈ જાય। આધાર, વાહકતાનો આધાર કોના પર? તો દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ પર। અવરોધકતા આ ત્રણેય પર આધાર રાખે, તો વાહકતા પણ આ ત્રણેય પર જ આધાર રાખે। કોના પર આધારિત નથી? તો પરિમાણ પર આધારિત નથી, તે પરિમાણ પર આધારિત નથી। એટલે અહીંયા વાહકતા વિશે પૂરું થાય।